સ્વચ્છતાનું અભિયાન મિત્રો. કદાચ આપણને એમ કે સ્વચ્છતા એમાં શું, અરે ઘરે ઘરે ટોયલેટ બનાવવાના, ઘરે ઘરે દરેક ના ઘરે ટોયલેટ હોવું જોઈએ, ગામ ઘર મોહલ્લો શાળા હોસ્પિટલ રેલવે પ્લેટફોર્મ આ બધું સ્વચ્છ કેમ ને બનાવી શકાય. અને એટલા માટે પૂરા દેશની અંદર અભિયાન ચલાવ્યું, આપણે પણ ગુજરાતની અંદર અભિયાન ચલાવ્યું છે. આપ બધાનો સહયોગ એની અંદર મળવો જોઈએ. અને અહીંથી જાઓ ત્યારે સંકલ્પ કરીને જાઓ કે અમારા ઘરમાં ટોયલેટ નહીં હોય તો અમે બનાવીશું. કમાણી થઈ રહી છે ભાઈઓ બહેનો, સરકારની અપેક્ષા ન રાખીએ, પોતાની જાતે જ ટોયલેટ બનાવીને આપણી માતાને સગવડ ઘરમાં કરી આપીએ, આપણી યુવાન દીકરીને ઘરમાં સગવડ કરી આપીએ, આપણી સગર્ભા માતાને ઘરમાં સગવડ કરી આપીએ. શું તકલીફો છે જેને બહેનોને પૂછો તો ખરા, નાની નાની દીકરીઓને પૂછો તો ખરા કે તને શું તકલીફ પડે છે. એક 70-80 વર્ષની વૃદ્ધ માં કે વૃદ્ધ પિતા આંખે નથી દેખાતું, ઘરમાં કોઈ વ્યવસ્થા નથી, કોઈ દોરીને લઈ જનાર નથી ગામની બહાર, અને એને શું તકલીફ પડે છે. એ તકલીફ ભવિષ્યમાં આપણને ન પડે. અને એટલા માટે જરૂરી છે કે આપણે ઘરે ઘરે ટોયલેટ બનાવીએ અને ટોયલેટનો લાભ આપણા પરિવારને પ્રાપ્ત થાય એ પ્રમાણે કાર્યક્રમ કરીએ. ગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત.